હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે. કે મિત્રો, આજે આપણે બનાવવાના છીએ ગુજરાતીમાં પીએનજી પોસ્ટર. તો મિત્રો, કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બન્યા રહેજો. તો મિત્રો, ગુજરાતી સોંગનું નવું પીએનજી પોસ્ટર. તો મિત્રો, કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બન્યા રહેજો. અમારી જયગોગા મહારાજ વલ્લભ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે એક બેકગ્રાઉન્ડ લેવાનું છે. બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો, અને આપણે પીએનજી કોઈ બી એક બેકગ્રાઉન્ડ બીજું લઈ લેવાનું છે. તો મિત્રો, બેકગ્રાઉન્ડ એક આવી રીતે સેટ કરવાનું રહેશે. તો આવી રીતે બેકગ્રાઉન્ડ લીધા પછી અને મિત્રો ક્રોપિંગ કરવાનું રહેશે. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે સેટ કરવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, મેં ક્રોપિંગ કરી લીધું હોય. આવી રીતે ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે સેટ કરવાનું રહેશે. તો આવી રીતે મેં આઇકને સેટ કરી લીધું હોય. આવી રીતે સેટ કર્યા બાદ મિત્રો આવે અને થોડુંક ક્રોપિંગ વધારે કરવાનું રહેશે, ઝાકું એકદમ. તો સરસનું આવી રીતે ક્રોપિંગ થઈ ગયું છે. તો મિત્રો, આવી રીતે સેટ કર્યા બાદ મિત્રો હવે સિંગરના ફોટા લેવાના રહેશે. તો મિત્રો, એક આપણે બ્લેક બેકગ્રાઉન્ડ લઈ લઈએ. આવી રીતે બ્લેક બેકગ્રાઉન્ડ લઈને આવી રીતે ક્રોપિંગ કરી અને આવી રીતે સેટ કરવાનું રહેશે. તો આવી રીતે સેટ કર્યા બાદ આવી રીતે એકદમ આછો એટલે કે આલ્ફા કરવાનું રહેશે. આવી રીતે આલ્ફા કરી લેવાનું. તો આવી રીતે સેટ કરવાનું રહેશે મિત્રો. આવી રીતે સેટ કર્યા બાદ મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું રહેશે. આવી રીતે સેટ કર્યા પછી મિત્રો હવે પીએનજી ફોટા બનાવવાના રહેશે. તો આવી રીતે મેં પીએનજી ફોટા બનાવી લીધેલ છે. તો જોઈ શકો મિત્રો, પીએનજી ફોટા આવી રીતે આપણે સેટ કરવાના રહેશે. તો આવી રીતે સેટ કર્યા બાદ મિત્રો આવી રીતે અને બીજી બાજુ પણ આવી રીતે એક્ટરનો ફોટો, કોઈ સિંગરનો ફોટો સેટ કરી લેવાનો રહેશે. તો આવી રીતે સેટ કરી લીધો હોય ફોટો. તો આવી રીતે સેટ કર્યા બાદ મિત્રો હવે આપણે એક બ્લેક પટ્ટી લેવાની રહેશે એટલે કે બેકગ્રાઉન્ડ. તો આવી રીતે એને ક્રોપિંગ કરવાનું રહેશે. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે સેટ કરવાનું રહેશે અને શેડો આપવા માટે. તો આવી રીતે શેડો આપવાનો છે. તો આવી રીતે આઇકનને સેટ કરી લેવાનું રહેશે. તો આવી રીતે સેટ કર્યા બાદ મિત્રો હવે આને આપણે નામ પણ પીએનજી બનાવીને રાખી દીધા છે પહેલાંથી. તો આવી રીતે પીએનજી નામ પણ લઈ લેવાનું છે. આવી રીતે સેટ કરવાનું રહેશે. તો આવી રીતે સેટ કર્યા બાદ મિત્રો હવે આને આપણે એક સફેદ કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે. એને પણ ગોળ કરવાનું રહેશે ક્રોપિંગ કરીને. તો આવી રીતે ગોળ કરી લેવાનું રહેશે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે ગોળ કર્યા પછી આવી રીતે શેડો આપવાનો છે. તો આવી રીતે શેડો આપવા માટે આવી રીતે પાછળની સાઈડ લઈ લેવાનું છે. થોડુંક ક્રોપિંગ 36 કરી નાખીએ. તો આવી રીતે સેટ કર્યા બાદ મિત્રો આ ડુપ્લિકેટ કરવાનું રહેશે. ડુપ્લિકેટ કર્યા પછી મિત્રો આઇકને પાછળની સાઈડ લઈ લેવાનું. તો આ પણ સરસનું એવું થઈ જશે. તો હવે મિત્રો આપણે નામ સેટ કરવાનું રહેશે એટલે કે આપણી ચેનલનો લોગો આવી રીતે બનાવી લેવાનો રહેશે. આવી રીતે સેટ કર્યા બાદ મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું ખૂણામાં. તો હવે મિત્રો આપણે નામ લખવાનું રહેશે આરડી સી ગુજરાતી. તો આવી રીતે એનું નામ છે ચેનલનું, તે ચેનલમાં સોંગ ચાલી રહ્યું છે. આવી રીતે જાડા અક્ષર કરવાના રહેશે મિત્રો. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે ચેનલનું નામ લખી લીધું. હવે કલર ચેન્જ કરવાનો રહેશે. તો આવી રીતે કલર બ્લેકમાં કરી દેવાનું. આ નામને સેજ આવી રીતે નીચે લઈ લેવાનું રહેશે. તો હવે પછી મિત્રો આવી રીતે સેટ કર્યા બાદ મિત્રો આપણે સિંગરનું નામ લખવાનું રહેશે. તો આવી રીતે સિંગરનું નામ લખી લઈએ. તો આવી રીતે સેટ કરવાનું રહેશે. આવી રીતે સેટ કર્યા બાદ મિત્રો આવી રીતે આઇકને સેટ કરી લેવાનું રહેશે. તો આપણે સિંગરનું નામ લખતા પહેલાં મિત્રો આવી રીતે હવે એક કલર કરવાનો હોય એટલે કેવી રીતે નામ સેટ કરવાના છે. તો મિત્રો એ સેટ પણ થઈ જશે. તો જોઈ શકો મિત્રો, એ સરસનું આપણે આઇકન બનાવી લઈએ.
આવી રીતે લખેલો છે. કંઈક આપણે જોયું તું તો જોઈ શકો મિત્રો, આવી રીતે સરસનું એવું બનાવી લેવાનું છે. આવી રીતે સેટ કરવાનું રહેશે. આવી રીતે સેટ કર્યા બાદ મિત્રો આવી રીતે અને પાછળની સાઈડ લેવાનું છે. એટલે મિત્રો આવી રીતે જે આપણે આ છે એને પાછળની સાઈડ લઈ લેવાનું છે. તો જોઈ શકો મિત્રો અહીં કંઈક સરસનું એવું તો આવી રીતે થઈ જશે. તો મિત્રો આને હવે આપણે એક્ટરના ફોટા અને સિંગરના ફોટા આવી રીતે ઉપરની સાઈડ લઈ લઈએ. તો જોઈ શકો મિત્રો ઉપરની સાઈડ વિડીયો લાંબો બનશે, તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો. આવી રીતે આને ઉપરની સાઈડ લઈ લેવાનું તો સરસનું એવું થઈ ગયું હોય. તો મિત્રો હવે સિંગરનું નામ લખી લઈએ આપણે. સિંગર આવી રીતે સેટ કરી લેવાનું રહેશે અને આપણે કલર આવી રીતે આપી દઈએ. તો આવી રીતે કલર પણ ચેન્જ થઈ જશે. તો આવી રીતે સિંગરનું નામ હવે લખવાનું છે, વિશાલ આપોર. તો આવી રીતે આઇકન સેટ થઈ ગયું છે. તો મિત્રો હવે આપણે બ્લેક કલર આપી દઈએ. તો મિત્રો બ્લેક કલર સેટ થઈ ગયો છે. તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક અલ્ટ્રા વિડીયો એચડીનું બનાવી લીધેલ છે. તો આવી રીતે એક લોગો સેટ કરવાનો રહેશે. તો આપણે અહીં કને ખૂણામાં સેટ કરી લીધું છે. તો જોઈ શકો મિત્રો સરસનું પીએનજી પોસ્ટર બની ચૂક્યું છે. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે. તેના માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.